બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીનકુમાર દોશી તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે તે જતીનકુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રી સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે આરોપીઓ રાજસ્થાન હતા હતા અને ત્યાંથી લોકો પરત વડોદરા વડોદરા ફરી રહ્યા ત્યારે એમને પકડી પાડવામાં આવેલા છે એ સરકાર ને આદેશ હાઈકોર્ટે આદેશ કર્યો છે

પ્રિકોશનરી મેઝર રખવાની વાતો હોય છે એ ખાલી કાગળ પર છે કે ખરેખર અમલ થાય છે તેનો એક્શન ટેકન રિપોર્ટ કેટલી જગ્યાએ આવી છૂટ આપી છે અને ત્યાં કઈ રીતની વ્યવસ્થા છે કોર્ટે પોતાનું ઉદાહરણ આપ્યું કે નળસરોવરમાં જ્યારે તેઓ બોટિંગ કરવા ગયા ત્યારે આ ઘટના પછી એમને રિયલાઇઝ થયું કે એ લોકો પ્રાઇવેટ બોટમાં કે સરકાર દ્વારા ચાલતી ગવર્મેન્ટની બોટમાં કોઈ પણ પ્રકારની લાઈફ સેફ્ટી વગર ગયા હતા જ્યારે આપણી જોડે કંઈ થતું નથી ત્યારે આપણે બહુ બેદરકાર રહીએ છીએ એ પણ કોટેક એક હળવી ટકોર કરી કે જ્યાં સુધી આપણી જોડે કંઈ થતું નથી ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવતો કે આપણને પણ લાઈફ જેકેટ પહેરાવવા જોઈએ